નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત આરોગ્યની આજ્ઞામાં, અને હું છું આપની સાથે જિજ્ઞાસા. આરોગ્યની આજ્ઞામાં આપણે દર વખતે વાત કરીએ છીએ કે તમામ પ્રકારની બીમારીઓ રોગોનો આયુર્વેદિક પદ્ધતિથી કઈ રીતે ઉપચાર શક્ય છે, અને આજે આરોગ્યની આજ્ઞામાં આજે વાત કરવાના છીએ ડાયાબિટીસની. ડાયાબિટીસ થવા પાછળના શું કારણો જવાબદાર છે અને આયુર્વેદિક પદ્ધતિમાં તેનો શું ઉપચાર છે, તમામ વિશે આજે આપણે વાત કરીશું આજના આ કાર્યક્રમમાં. તે પહેલાં જોઈએ આ અહેવાલ. ડાયાબિટીસમાં ડાયા એટલે ટુ પાસ અને બિટીસ એટલે થ્રુ. સામાન્ય રીતે ડાયાબિટીસ બે પ્રકારે થતો હોય છે. સ્વાદુપિંડમાંથી થતો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઘટવાને કારણે, અને શરીરમાં રહેલા કોષો કોઈ કારણે એ ઇન્સ્યુલિનને ન વાપરી શકે તો. આયુર્વેદ અનુસાર પ્રમેહીના બે પ્રકાર છે, સ્થૂળ પ્રમેહી અને કૃશ પ્રમેહી. પ્રથમ પ્રકારનો પ્રમેહ કે જેમાં શરીરમાં અપ્રાકૃત રીતે કફનું પ્રમાણ વધવાના કારણે થતો જોવા મળે છે, જ્યારે બીજા પ્રકારનો પ્રમેહ શરીરમાં વાયુનું પ્રમાણ વધવાથી થાય છે. આયુર્વેદ અનુસાર પ્રમેહમાં શરીરના દ્રવ ધાતુ સ્વરૂપે ક્લેડાનું પ્રમાણ વધી જવાથી મૂત્ર પ્રવૃત્તિ વારંવાર થવી, ડહોળી થવી, તરસ વધુ લાગવી વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. શરીરમાં પાચનના અંતે ઉત્પન્ન થતો ક્લેડા મૂત્રાશયમાં જઈ પ્રમેહની ઉત્પત્તિ કરે છે. આ પ્રમેહ થવાના કારણો એ એના પ્રકાર પર આધાર રાખે છે. આયુર્વેદ અનુસાર પંચકર્મ તથા ઔષધ ચિકિત્સા પ્રમેહ માટે વર્ણવવામાં આવી છે. દર્શક મિત્રો, આરોગ્યની યજ્ઞામાં આજે આપણે ડાયાબિટીસ વિશે માર્ગદર્શન મેળવવાના છીએ, અને માર્ગદર્શન આપવા માટે આપણે સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એમડી આયુર્વેદ ડોક્ટર મિલન પ્રજાપતિ. ડોક્ટર મિલન, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. દર્શક મિત્રો, ડોક્ટર મિલન પાસેથી આપણે આ વિષય અંતર્ગત માર્ગદર્શન તો મેળવીશું જ, પરંતુ આપને પણ કોઈ પણ પ્રકારના પ્રશ્નો મૂંઝવી રહ્યા છે, કોઈ પણ પ્રકારની બીમારીથી આપ પીડાઈ રહ્યા છો, જેનો આપ આયુર્વેદિક પદ્ધતિથી ઇલાજ ઈચ્છો છો, માર્ગદર્શન મેળવવા માંગો છો, તો ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલ નંબર પર ફોન કરીને આપ પણ આપના પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવી શકો છો. ડોક્ટર મિલન, આજે આપણે ડાયાબિટીસની વાત કરી રહ્યા છીએ, એટલે સૌથી પહેલા સવાલ એ થાય કે શું સુગરમાં વધારો અને ડાયાબિટીસ બંને એક જ વસ્તુ છે? યસ, સામાન્ય રીતે જોવામાં આવતું હોય છે કે દર્દી એક કમ્પ્લેન કરે કે મારું શુગર વધારે આવે છે. શુગર વધારે આવવા પાછળના ઘણા બધા કારણો થતા હોય છે. એક ઉદાહરણ આપું તો, જ્યારે પણ આપણા શરીરમાં કંઈ પણ ઇન્ફેક્શન લાગે છે, ધારો કે તાવ થઈ ગયો, ચલો ડેન્ગ્યુ મેલેરિયા આવા કંઈ ટાઇફોઇડને આવો તાવ થઈ ગયો, એ સમયે જો તમારું શુગર માપવામાં આવે તો કમ્પેરેટિવલી રોજ જેટલું શુગર આવતું હોય એના કરતાં થોડું વધારે આવતું હોય છે. ક્યારેક કામનો કોઈ સ્ટ્રેસ વધારે રહેતું હોય ત્યારે પણ જો તમારું શુગર માપવામાં આવે તો કમ્પેરેટિવલી હાઈ આવતું હોય છે. આવી રીતે શરીરમાં શુગર વધવા પાછળના ઘણા બધા કારણો છે. વન ઓફ ધેમ ઇઝ ડાયાબિટીસ, એટલે કે એક કારણ એ છે કે જેની અંદર ડાયાબિટીસ, જેમાં તમારું શુગરનું પ્રમાણ વધારે આવતું હોય છે. પણ દર વખતે એવું માની લેવું જરૂરી નથી હોતું કે શુગર વધુ આવ્યું છે એટલે મને ડાયાબિટીસ છે. ખાસ એના આગળ પાછળના કારણોનું એસેસમેન્ટ થવું જરૂરી છે. અમે સામાન્ય રીતે દર્દી જ્યારે ફર્સ્ટ ટાઈમ આવે કે મારું શુગર હાઈ આવ્યું છે ત્યારે અમે એનું એસેસમેન્ટ કરતા હોઈએ છીએ. એક જે બહુ જ કોમન કારણ જોવામાં આવે છે એ અપચો, એટલે કે ક્યારેક તમે જે પણ ખોરાક લેતા હોય એ પૂરતા પ્રમાણમાં ના પચે ત્યારે પણ તમારા શુગરનું પ્રમાણ વધતું હોય છે. જો તમારી પાચનતંત્ર એટલે કે તમારી ભૂખ અથવા તમારા શરીરની પાચન ક્રિયાને જો નોર્મલ કરી દેવામાં આવે તો તમારું શુગર બાય ડિફોલ્ટ ઓછું થઈ જતું હોય છે. એ સમયે કોઈ ડાયાબિટીસની ગોળી કે એવી સારવારની જરૂર નથી પડતી હોતી. અન્ય લક્ષણોનું પણ એસેસમેન્ટ એટલા માટે જરૂરી હોય છે કે માત્ર શુગર હાઈ આવવું એ જ ડાયાબિટીસ નથી. વધારે પડતું પેશાબ થવો, પેશાબ ડોળો હોવો, પેશાબમાં કીડી મકોડા આવવા, ઘણીવાર પરસેવામાં ખરાબ સ્મેલ આવવી, થોડું કામ કરવું થાક લાગવો, શ્વાસ ચડવો, રાત્રે 3-4 વાર યુરિન કરવા માટે ઊભા થવું, તો આ બધા લક્ષણોનું પણ એસેસમેન્ટ જરૂરી હોય છે. ખાસ મારા દર્શક મિત્રોને સલાહ આપવા માગું છું કે ક્યારે પણ શુગર હાઈ આવે એટલે તરત આ પ્રકારની સારવાર કે અન્ય ચિકિત્સા પદ્ધતિ દ્વારા એને ઓછું કરી દેવાનો પ્રયત્ન નહીં કરો. કેમ થયું છે એ કારણોને ફાઇન્ડ આઉટ કરો, નહીંતર જીવો ત્યાં સુધી પછી તમારે આ સારવારને કન્ટિન્યુઅસ લેવી પડતી હોય છે. તો આપણે એ પ્રયત્ન કરીએ કે મને આ શુગર કેમ વધારે આવ્યું છે, એનું જો આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા પ્રોપર એસેસમેન્ટ થઈ જાય કે ના આ કારણોથી તમારું શુગર વધ્યું છે, એ પછી જો સારવાર કરવામાં આવે તો આપને લાંબા સમય સુધી સારવાર લેવી નથી પડતી હોતી. બીજું, ખાસ વધારે શુગર આવવું એ જ ડાયાબિટીસ છે એ જે માન્યતા છે એને હું દૂર કરવાનો પ્રયત્ન કરું છું. કેમ કે દરેક દર્દી એવું માની લે છે કે શુગર હાઈ આવ્યું એટલે
મને ડાયાબિટીસ છે, ના એવું નથી હોતું. બીજા પણ ઘણા બધા કારણો હોય છે કે જેના કારણે તમને આ થતું હોય છે. એક ઉદાહરણ આપું કે ધારો કે રાત્રે ઉજાગરા કરવામાં આવે અને સવારે જો તમારું શુગર માપવામાં આવે તો એ તમારું રૂટીન શુગર કરતાં પણ એ હાઈ આવતું હોય છે. જ્યારે આપણે બપોરે જમીને સૂઈ જતા હોઈએ છીએ પછી જો શુગર માપવામાં આવે તો સામાન્ય શુગર કરતાં આ શુગર વધારે આવતું હોય છે. તો આ રીતે આપણા દિવસના પણ અમુક કારણો હોય છે જે જવાબદાર હોય છે. એટલે ખાસ એવું ના માની લો કે વધારે શુગર આવ્યું એટલે મને ડાયાબિટીસ છે. જી બિલકુલ. ડૉક્ટર મિલન, ડાયાબિટીસમાં ભાત ફાયદાકારક છે કે નુકસાનકારક? શું ભાતથી શુગર વધી શકે ખરું? યસ, બહુ સરસ પ્રશ્ન કર્યો. અમારા દર્દી લગભગ આ પ્રશ્ન પૂછે કે સાહેબ ભાત ખાવાથી તો શુગર વધતું હોય છે. આપને જણાવવા માગીશ કે સામાન્ય રીતે ભાત ખાવાથી શુગર એટલું નથી વધતું હતું. કાર્બોહાઇડ્રેટ્સ આપણને અધર ડાયટ એટલે કે રોટલી છે એમાંથી સૌથી વધારે મળતું હોય છે. રોટ જે લોટ છે એ આયુર્વેદમાં એવું કીધું છે કે પચવામાં સૌથી વધારે ભારે હોય છે. જી બિલકુલ. એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, ભીખાભાઈ પટેલ. ભીખાભાઈ, આપનો સવાલ શું છે? મારે સાહેબ 400 ડાયાબિટીસ છે સર. ઓકે. તે મળતું નહીં હોતું, ઘણી વાર દવા લો પડવું નહીં થાય, વહી પાઈ થઈ જાય એવું થાય. ઓકે. કેટલા વર્ષથી છે ડાયાબિટીસ? મારે 2-3 વર્ષથી થાય આવું. ઓકે. અને એના માટે ગોળી ને એવું લેવું પડે છે? હા, ગોળી લેવી પડે ડોક્ટર પાસે. ઓકે. જે ભાઈએ વાત કરી કે ટેબ્લેટ્સને કન્ટિન્યુ હોવા છતાં શુગર આટલું વધારે રહે છે અથવા શુગર કંટ્રોલમાં નથી આવતું, ખાસ ભીખાભાઈને સલાહ આપીશ કે ભીખાભાઈ આ તમારું શુગર કેમ વધે છે એ કારણોને ફાઇન્ડ આઉટ કરો. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા જો એનું સમાધાન કરવામાં આવશે તો તમને આટલી ટેબ્લેટ્સ લેવા છતાં જો શુગર કંટ્રોલમાં નથી આવતું તો એ ઝડપથી આવી શકશે. કારણ કે આ તમારી કોઈક લાઇફસ્ટાઈલની ભૂલોના કારણે થતી રોગ છે. સમજાવું કે જે ભીખાભાઈ ગોળી લેતા હોય તો એનાથી ઓછું થાય અથવા રેન્જમાં આવે, પણ જો પાછી ગોળી બંધ કરી દે તો ફરી પાછા હતા ત્યાંના ત્યાં આવી જતા હોય છે. ઘણા દર્દીઓ આ પ્રકારની તકલીફોને અનુભવતા હોય છે. જો તમારી ડાયટ અને લાઇફસ્ટાઈલ હેબિટમાં ચેન્જીસ નહીં કરવામાં આવે તો તમે જીવશો ત્યાં સુધી આ પ્રકારની અન્ય ચિકિત્સા પદ્ધતિ દ્વારા તમારે રોગને કંટ્રોલમાં એટલે મેનેજ કરી શકશો પણ મટાડી નહીં શકો. તો ખાસ જો આપ આ રીતે આયુર્વેદ સારવાર ઈચ્છતા હોય તો એકવાર અવશ્ય હોસ્પિટલની મુલાકાત લો, તો હું તમને એ પ્રમાણે ગાઈડ કરી શકું કે કેવી રીતે આ તમારા રોગોને આપણે દૂર કરી શકતા હોઈએ છીએ. જી બિલકુલ. ભીખાભાઈ, ખૂબ સરસ માર્ગદર્શન ડૉક્ટર મિલને આપને આપ્યું છે. આ સિવાય આપ આજ્ઞાર્થ આયુર્વેદિક ક્લિનિકની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો. ડૉક્ટર મિલન, આપણે આગળ વાત કરીએ તો શું ડાયાબિટીસની ચિકિત્સા ન કરવામાં આવે તો પછી તેનાથી કેવા કેવા પ્રકારના ઉપદ્રવો થવાની પણ સંભાવના રહેલી છે? ખાસ આપણે જે વાત કરી એ પ્રમાણે કે ડાયાબિટીસની ટ્રીટમેન્ટ એટલે મેનેજમેન્ટ કરતાં એની સારવાર વધુ મહત્ત્વની છે. મેનેજમેન્ટ એટલે શું? કે શુગર વધે છે તો ગોળી વધારો, શુગર ઘટે છે તો ગોળી ઘટાડો. પણ આ કેમ થાય છે એ દર્દીને ખબર નથી રહેતી. તમારા શરીરમાં શું એવી ખરાબી થાય છે કે તમારું શુગર વધે છે? તમારા શરીરમાં એવા શું ચેન્જીસ થાય છે કે જેના કારણે તમારું આટલું શુગર ફ્લક્ચ્યુએટ થતું હોય છે? જે આપણે અગાઉ વાત કરી કે ભાત અને રોટલી, તો સામાન્ય રીતે જોવામાં આવે છે કે જેટલા સ્ટેટ્સમાં ભાત વધારે ખવાય છે એટલું ડાયાબિટીસનું પ્રમાણ નથી જેટલું ગુજરાત અને પંજાબમાં છે. કારણ કે આ બે સ્ટેટ્સ એવા છે કે જ્યાં સૌથી વધારે રોટલી ખવાય છે. એટલે ભાતને અને શુગરને એટલો રિલેશન આયુર્વેદમાં નથી બતાવ્યું. સૌથી હલકા ખોરાકની અંદર ભાતનું વર્ણન છે એટલે દાળ ભાત મગ ભાત ખાવાથી ક્યારે શુગર વધતું નથી હોતું. જી બિલકુલ. વધુ એક કોલર મિત્ર અનિલભાઈ આપણી સાથે જોડાયા છે. અનિલભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. સાહેબ, મારે બાબાને 5 વર્ષનો છે બાબો, એને ટાઈટ બ્લડ શુગર છે. ઇન્સ્યુલિન આપું છું અત્યારે સવારનું 18 ને રાતનું 10, એમ છતાં એનું શુગર લેવલમાં રહેતું નથી. આયુર્વેદિક તરફ હું ગયો નથી કોઈ દે, પણ આપણે અમદાવાદની દવા જેનરિક દવા ચાલુ. ઓકે. જે ભાઈએ વાત કરી કે 5 વર્ષનો બાબો છે ને આ રીતનું શુગર રહે છે, સામાન્ય રીતે આ ઉંમરે જે રોગો થતા હોય છે એ મમ્મી પપ્પાની ભૂલોના કારણે થતા હોય છે. આમાં બાળકના શરીરમાં એવો કોઈ વાંક નથી હોતો. સામાન્ય રીતે જ્યારે એક ન્યૂલી મેરિડ કપલ ફેમિલી પ્લાનિંગ કરતા હોય છે ત્યારે એ બંનેના શરીરની અંદર જ્યારે કંઈ ખરાબી હોય અને એ જ્યારે ફેમિલી પ્લાનિંગ કરે ત્યારે આ પ્રકારની ખરાબી આવનારા બાળકમાં જવાની શક્યતા પૂરેપૂરી રહેતી હોય છે, જેને સામાન્ય રીતે આનુવંશિક રોગો કહેવામાં આવે છે. એટલે કે હેરિડેટરી, મમ્મી પપ્પાની ભૂલોના કારણે બાળકને જે રોગો થતા હોય છે એ આ પ્રમાણે ડાયાબિટીસમાં કન્વર્ટ થતા હોય છે. માતા પિતાના શરીરની અંદરની એવી કંઈક ખરાબી કે જે બાળક દ્વારા જેમ જેમ મોટું થાય એ પ્રમાણે એ રોગમાં કન્વર્ટ થતું હોય છે. તો ખાસ એ પ્રમાણે સલાહ આપું કે જ્યારે પણ આપ ફેમિલી પ્લાનિંગ કરો ત્યારે પણ જો માતા અને પિતાના શરીરની જો શુદ્ધિ હશે તો ભવિષ્યમાં આ પ્રકારના રોગો નહીં થાય. જે ભાઈએ વાત કરી હવે આ રોગ થઈ ગયો છે તો શું કરવાનું,
ટાઈપ 1 ડાયાબિટીસની અંદર જે વાત કરી કે નાના બાળકોને સામાન્ય રીતે જે પ્રકારનો ડાયાબિટીસ થતો હોય છે એમાં બે વસ્તુ થઈ શકતી હોય છે આયુર્વેદની સારવાર દ્વારા. એક કે જે ભાઈએ વાત કરી કે ઇન્સ્યુલિન લેવું પડે છે છતાં કંટ્રોલમાં નથી રહેતું, તો એક તમારે જે પણ સારવાર કરાવી છે એ ઝડપથી તમારી બોડીને રિસ્પોન્સ કરશે. એટલે કે ધારો કે પહેલાં 5 યુનિટ ઇન્સ્યુલિન હોય, પછી 8 કરે 10 કરે 12 યુનિટ સુધી લઈ જાય, અને પછી છેલ્લે એવું થાય કે ના હવે તો 35-40 યુનિટ ઇન્સ્યુલિન લેવું પડે, તો જો સાથે સાથે પેરેલલ આયુર્વેદિક સારવાર ચાલુ રાખવામાં આવે તો આ પ્રકારના ઇન્સ્યુલિન દિવસે દિવસે વધતા નથી જતા હોતા. બીજું કે આ રોગને મટાડવો બહુ ઇમ્પોસિબલ થતો હોય છે, કે એવું નથી હોતું કે આયુર્વેદની સારવારથી પણ આ રોગ મટી જતો હોય છે. કારણ કે ટાઈપ 1 ડાયાબિટીસની અંદર બે વસ્તુ થતી હોય છે, કે એક તમારા શરીરની ખરાબીને મિનિમાઇઝ કરી શકાય છે પણ દૂર કરવી એ બહુ અશક્ય વસ્તુ થતી હોય છે, કારણ કે એ તમને વારસામાં મળેલી વસ્તુ છે. એટલે કે તમારું શરીર જ આ પ્રકારની ખરાબીથી બન્યું છે, એટલે એને દૂર કરવો બહુ મુશ્કેલ થતો હોય છે. પણ જો સાથે આયુર્વેદ સારવાર ચાલુ રાખવામાં આવે તો આ પ્રકારની સાઇડ ઇફેક્ટ અથવા જે અન્ય અંગોને પણ જો ભવિષ્યમાં ડાયાબિટીસના કારણે જે ડેમેજ થતું હોય છે એ આપણે અટકાવી શકતા હોઈએ છીએ. જી બિલકુલ અનિલભાઈ, ખૂબ સરસ માર્ગદર્શન ડૉક્ટર મિલને આપને આપ્યું છે. આ સિવાય આપ આજ્ઞાર્થ આયુર્વેદ ક્લિનિકની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો, જ્યાં આપને વધુ અને યોગ્ય સારું માર્ગદર્શન મળી રહેશે. ડૉક્ટર મિલન, શું ડાયાબિટીસની દવા લાઈફ ટાઈમ ચાલુ રાખવી પડતી હોય છે? ના, જે આપણે અગાઉ વાત કરી તો જે ટ્રીટમેન્ટ અને મેનેજમેન્ટ એમાં બે થતું હોય છે, કે જે શુગર વધે છે તો ગોળી વધારો, શુગર ઘટે છે તો ગોળી ઘટાડો. આયુર્વેદમાં એ પ્રકારની ચિકિત્સા પદ્ધતિ કરવામાં આવે છે કે તમારું શુગર જ કેમ વધે છે કારણોને અમે દૂર કરતા હોઈએ છીએ. જો એ દૂર કરવામાં આવે તો દર્દીને લાંબા સમય સુધી ગોળી નથી લેવાની હોતી. બીજું કે અમે ધીરે ધીરે એનો ડોઝ ઘટાડતા હોઈએ છીએ, કે ધારો કે આજે દર્દી 5 ગોળી લે છે તો એને 4 ઉપર લઈએ 3 ઉપર 2, એ રીતે કરીને અમે એને વિડ્રોલ કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે જો ડાયટ અને લાઇફસ્ટાઈલ હેબિટમાં ચેન્જીસ કરવામાં આવે તો દર્દીના શુગરની અંદર ઘણો ચેન્જીસ થતો હોય છે. અમારા ઘણા દર્દીનું શુગર લાંબા સમયથી ઇન્સ્યુલિન ઉપર થવા છતાં કંટ્રોલમાં નથી રહેતું. એ લોકોનું જો ડાયટ અને લાઇફસ્ટાઈલમાં પણ ચેન્જ કરવામાં આવે તો ઘણા શુગર કંટ્રોલમાં આવી જતા હોય છે. તો ખાસ એ પ્રકારના દર્દીઓને આ સારવાર લાંબો સમય સુધી નથી લેવી પડતી હોતી. એકવાર તમારા શુગરની ખરાબી જે કારણથી થઈ છે એને જો દૂર કરી દેવામાં આવે તો આ પ્રકારની સારવાર લાંબા સમય સુધી ચાલુ નથી રાખવી પડતી. જી બિલકુલ. વધુ એક દર્શક મિત્ર ધનસુખભાઈ આપણી સાથે જોડાયા છે. ધનસુખભાઈ, સવાલ જણાવશો આપનો. મારા સાહેબને પૂછવાનું છે. જી મારા સાહેબને પૂછવાનું કે ડાયાબિટીસ વાળા લોકોને ગળપટ ખવાય કે ન ખવાય. હા, બહુ સરસ પ્રશ્ન કર્યો. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે ડાયાબિટીસના દર્દીને બિચારાને ડાયાબિટીસની ખબર પડે એટલે બીજા દિવસથી ઘરમાં ગળપણ આપવાનું બંધ થઈ જાય. જે મેં વાત કરી કે એવું નથી હોતું કે ગળ્યું ખાવાથી જ ડાયાબિટીસ થાય છે. ઘણા દર્દીઓ પોતે ફીલ કરતા હશે કે ના, હું ગળ્યું કંઈ પણ નથી ખાતી છતાં પણ મારું શુગર કંટ્રોલમાં નથી આવતું, અથવા નથી ખાતી છતાં મારું શુગર વધતું જ જાય છે. તો એવું નથી હોતું કે ગળપણના કારણે ડાયાબિટીસ થાય છે. તમે દાળભાત, મગભાત અથવા હળવો ખોરાક પણ લેતા હશો એ નહીં પચે તો પણ તમને શુગરમાં કન્વર્ટ કરી દેશે. એક ઉદાહરણ આપું કે ધારો કે તમે કિલો ગોળ ખાઓ છો અને એના કારણે તમને શુગર આવે છે. એક દર્દી એવો છે કે જે કંઈ જ નથી ખાતો, એટલે ગળપણ સહેજ પણ નથી ખાતો, નોર્મલ દાળભાત શાક રોટલી જમે છે છતાં પણ એને શુગર આવે છે. તો એનો અર્થ એવો નથી કે ખાલી ગળપણથી જ શુગર થાય છે. એ એગ્રીવેટેડ ફેક્ટર છે, એટલે કે એનાથી વધે છે, પણ એનાથી જ થાય છે એવું નથી હોતું. તમે દાળભાત ખાતા હોય છતાં પણ તમારા શરીરમાં જો શુગર કંટ્રોલમાં ના રહેતું હોય તો ત્યારે સમજવાનું કે આ ડાયાબિટીસ તમને અપચાના કારણે થાય છે. એટલે કે તમે જે પણ ખોરાક ખાઓ છો, તમે ભલે મગ ખાતા હોય એ પણ પચતા નથી અને એ તમને શુગરમાં કન્વર્ટ કરી દે છે. એટલે ખાસ આ પ્રકારના દર્દીઓને સલાહ આપીશ કે એવું નથી હોતું કે ગળપણથી જ ડાયાબિટીસ થાય છે. એ વધારી શકે છે પણ એનાથી જ થાય છે એવું નથી હોતું. જી બિલકુલ ધનસુખભાઈ, ખૂબ સરસ માર્ગદર્શન ડૉક્ટર મિલને આપને આપ્યું છે. ડૉક્ટર મિલન, આયુર્વેદ અનુસાર ડાયાબિટીસની ચિકિત્સા કઈ રીતે કરી શકાય છે? જે આ પ્રકારના દર્દી હોય છે એને અમે ખાસ કરીને સૌથી પહેલાં દીપન પાચન ઔષધો આપતા હોય છે. દીપન પાચન ઔષધો દ્વારા એમના શરીરનું અગ્નિને પ્રદીપ્ત કરવામાં આવે છે. ઘણા દર્દીઓ આ પ્રકારની લાંબા સમયની સારવાર લેવાના કારણે ભૂખ એટલે શું એ જ ભૂલી જતા હોય છે. એટલે કે ભૂખ લાગે છે કે નથી લાગતી એની જ એ લોકોને ખબર નથી પડતી હોતી. બીજું, આ પ્રકારના દર્દીઓને તરસનો પણ એટલો ખ્યાલ નથી આવતો હતો. તરસ લાગે છે એવું સેન્સેશન જ શરીરમાં નથી રહેતું હતું. તો આ બધું બતાવે છે કે તમારા પાચનની અંતે જે સારો ભાગ બનવો જોઈએ કે જેના કારણે આ પ્રકારના ભૂખ લાગવી, તરસ લાગવી આ બધા લક્ષણો જોવા મળતા હોય છે એ નથી થતા હોતા. ઘણા દર્દીઓને જોવામાં આવે છે કે વધુ ભૂખ લાગે છે.
ભૂખ ના લાગવી અને વધારે પડતી ભૂખ લાગવી બંને એબનોર્માલિટી છે. એવું જે ડાયાબિટીસના દર્દીઓ સામાન્ય રીતે જોવામાં આવે કે સાહેબ અમને તો દર 2 કલાકે ભૂખ લાગે છે, તો આ ખોટી ભૂખ છે. એનો અર્થ કે તમે જે પણ ખોરાક ખાઓ છો એ તમારા શરીરના બાકીના અંગો એટલે કે પોષકાંશો સુધી, આ પોષકાંશો તમારા અંગો સુધી પહોંચતા નથી. એના કારણે તમને વારંવાર બોડી ડિમાન્ડ કરે છે કે ના મારે આ ખાવું છે, મારે આ ખાવું છે, એના કારણે તમને વારંવાર ભૂખ લાગતી હોય છે. બીજું જોવામાં આવે તો સામાન્ય રીતે આપણે જે પણ ખોરાક ખાતા હોઈએ છીએ એ જો પૂરેપૂરો પચી જતો હોય તો આ પ્રકારનું શુગર માં કન્વર્ટ નથી થતું હતું. એટલે સૌ પ્રથમ અમે દીપન પાછળ ઔષધો આપીએ છીએ, એ પછી પંચકર્મ એટલે કે વમન અથવા વિરેચન, જેમાં તમારા શરીરની ખરાબીને ઉપરના માર્ગ દ્વારા અથવા નીચેના માર્ગ દ્વારા અમે બહાર કાઢવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. જો આ દૂર કરવામાં આવે તો બાય ડિફોલ્ટ તમારા શુગરની અંદર ઘણું પ્રમાણ ઓછું થતું હોય છે. બીજું કે શુગરના કારણે તમારા બીજા અંગો ઉપર જે ઇફેક્ટ થવી જોઈએ, ઘણા દર્દીઓને જોવામાં આવે કે લાંબા સમય સુધી કિડની ઉપર કે આંખ ઉપર ઇફેક્ટ થતી હોય છે, તો આ બધી ઇફેક્ટને પણ આપણે મિનિમાઇઝ કરી શકતા હોઈએ છીએ. બિલકુલ. પંચકર્મ પર આપણે આગળ વાત કરીએ તે પહેલા એક દર્શક મિત્ર રેખાબેન આપણી સાથે જોડાયા છે. રેખાબેન, સવાલ જણાવશો આપનો. મારે મારા પતિને છે ને ડાયાબિટીસ વધારે છે, પણ એને એકદમ ભૂખ લાગે છે, એકદમ અતિશય જમવું સિવાય વાત નહીં, ઓમ કોઈ તકલીફ નથી બીજી. ને ડાયાબિટીસ 200 આવે, 300 આવે છે, તો કઈ હજી કોઈ દવા ચાલુ નથી કરી, કડવાણી ખાય છે, તો હવે શું કરવું? યસ, જે રેખાબેનને વાત કરી એ પ્રમાણે એમના પતિનું જે આટલું શુગર હાઈ રહે છે, તો ખાસ બેન સલાહ આપીશ કે માત્ર ને માત્ર અપચાની સ્થિતિ છે. કેવું થાય છે એ સમજાવું. ધારો કે એમને દાળભાત શાક રોટલી અંદર જમ્યા છે, તો આ દાળભાત શાક રોટલી આપણા શરીરના બીજા અંગો સુધી પહોંચવા જોઈએ, એટલે કે આપણો પગ છે, આપણા હાથ છે, આપણી ઇન્દ્રિયો છે, આ બધે સુધી આ પોષકાંશો પહોંચવા જોઈએ. પણ જ્યારે પૂરતા પ્રમાણમાં એ ના પહોંચે ત્યારે શરીર ફરી ડિમાન્ડ કરે કે ભાઈ મને કંઈ મળ્યું નથી, તું ફરી નાખ, એટલે ફરી પાછું નાખે. 2 કલાકમાં એ અંગો સુધી ફરી ના પહોંચે એટલે ફરી ડિમાન્ડ આવે કે ભાઈ તે નાખ્યું હતું પણ અમને મળ્યું નથી. તો વારંવાર જ્યારે આ પ્રકારની ભૂખ થવા લાગે, એટલે દર્દી 2 કલાકે 4 કલાકે વારંવાર કન્ટિન્યુઅસ બોડીમાં કંઈ ને કંઈક નાખ્યા જતું હોય છે, પણ સામે અંગોને એટલું પોષણ મળતું નથી હોતું, એટલે કે અહીંયા પ્રોડક્શન ચાલુ છે પણ ત્યાં સપ્લાય થતો નથી હોતો, તો આ પ્રકારના દર્દીઓ વારંવાર ખાવાનો પ્રયત્ન કરતા હોય છે. આના કારણે વજન વધી જતું અથવા વજન ઘટી જવું, આ બધા પણ લક્ષણો જોવા મળતા હોય છે. સ્વભાવમાં પણ ચેન્જીસ આવે, એટલે કે નાના નાની વાતમાં ચીડિયાપણું થઈ જવું, ગુસ્સે આવવું, આ બધા લક્ષણો પણ ચાલુ થઈ જતા હોય છે. ખાસ રેખાબેનને સલાહ આપીશ કે જો આપ એકવાર હોસ્પિટલ આવીને એમનું લાઇફસ્ટાઈલનું જો એસેસમેન્ટ કરવામાં આવે, તો આ પ્રકારના દર્દી જે હજી સુધી ગોળી નથી ચાલુ કરી શકી, તો એ સારી વસ્તુ છે, તો લાઈફ ટાઈમ એમને આ પ્રકારની સારવાર ન લેવી પડે. જી બિલકુલ. રેખાબેન, ખૂબ સરસ માર્ગદર્શન ડૉક્ટર મિલાને આપને આપ્યું છે. આપ આપના પતિ સાથે અજ્ઞાર્થ આયુર્વેદિક ક્લિનિકની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો. ડૉક્ટર મિલાન, આપણે પંચકર્મની વાત કરી, તો આયુર્વેદ અનુસાર ડાયાબિટીસમાં પંચકર્મ કરાવવાથી શું શું ફાયદાઓ થાય છે અને કયું પંચકર્મ આપણે કરાવી શકીએ? અમે જેમની લાઇફસ્ટાઈલ છે એને એસેસમેન્ટ કરતા હોઈએ છીએ. જેમ કે ઘણા દર્દીઓને બપોરે સૂવાનું થતું હોય છે, આ પ્રકારના દર્દીઓ જ્યારે બપોરે સૂઈ જતા હોય છે, તમને ડાયાબિટીસ હોય ને તમે જ્યારે બપોરે સૂઈ જાઓ છો ત્યારે તમારું શુગર ક્યારેય કંટ્રોલમાં નથી આવતું હતું, તમે એને મેનેજ કરી શકો છો પણ મટાડી નથી શકતા, તો ખાસ આ પ્રકારના દર્દીઓને અમે સલાહ આપતા હોઈએ છીએ કે પહેલાં તો બપોરે સૂવાનું બંધ કરી દો. તો આ પ્રકારના દર્દી હોય કે જેની લાઇફસ્ટાઈલમાં કફ ડોમિનન્સીવાળા નિદાનો છે, એટલે કે એમની લાઇફસ્ટાઈલ એવી છે કે જેના કારણે એમના શરીરમાં કફ એટલે ચિકાસનું પ્રમાણ વધતું જાય છે, તો અમે એને વમન નામની ચિકિત્સા પદ્ધતિની સારવારની સલાહ આપતા હોઈએ છીએ. એટલે કે એના શરીરની જેટલી પણ ખરાબી છે એને ઉપરના માર્ગેથી દૂર કરવામાં આવતું હોય છે. બીજી જે ચિકિત્સા પદ્ધતિ છે એને વિરેચન ચિકિત્સા પદ્ધતિ કહેવામાં આવે છે. ઘણા દર્દીઓ હોય છે કે રાત્રે ઉજાગરા કરતા હોય છે, રાત્રે મોડે સુધી જાગવાનું થતું હોય છે, રાત્રે 10-11-12 વાગે તો એમનું જમવાનું થતું હોય છે, તો આ પ્રકારના દર્દીઓને ભવિષ્યમાં ડાયાબિટીસ થતું હોય છે. તો આ પ્રકારની જો લાઇફસ્ટાઈલ કન્ટિન્યુઅસ રહેતી હોય છે, તો અમે એમને વિરેચન નામની ચિકિત્સા પદ્ધતિ દ્વારા એમના શરીરની ખરામીને દૂર કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. બીજું, આ પ્રકારના દર્દીઓનું જો કન્ટિન્યુઅસ વેઇટ લોસ થતું હોય, ઘણા દર્દીઓ હોય છે કે જેનું વેઇટ લોસ થતું હોય છે, તો આ પ્રકારના દર્દીઓ અમે પંચકર્મની સલાહ આપતા નથી હોતા.
જો તમારું વજન વધતું જતું હોય તો જ આ પ્રકારના પંચકર્મની સાલવાની સલાહ આપતા હોય છે. જો વજન ઓછું થતું જતું હોય તો એમાં તમારા શરીરની દ્રવ ધાતુ એટલે કે જે ખરાબી છે એને બહાર શરીરની અંદર જતા રોકવી પડતી હોય છે. એટલે એમાં અમે સ્તંભન નામની ચિકિત્સા પદ્ધતિ કરતા હોઈએ છીએ. તો આ પ્રમાણે અલગ અલગ કારણો અને અલગ અલગ સ્થિતિ પ્રમાણે અલગ અલગ પંચકર્મની સલાહ અમારા દ્વારા મળતી હોય છે. બિલકુલ ડૉક્ટર મિલન, કયા પ્રકારની ડાયાબિટીસમાં માત્ર ખાલી દવાથી જ ચિકિત્સા કરવામાં આવે છે? જે અગાઉ ભાઈએ પણ વાત કરી કે ટાઈપ 1 પ્રકારના ડાયાબિટીસ છે, તો આ પ્રકારમાં કોઈ પંચકર્મની એગ્રેસિવલી જરૂર નથી પડતી હોતી. તો આ પ્રકારના દર્દીઓમાં અમે શમન નામની ઔષધ દ્વારા આ પ્રકારના રોગોને કંટ્રોલમાં કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે જેમાં દર્દીને પંચકર્મ સુધી લઈ જવાની જરૂર નથી પડતી હોતી. અથવા જે જુવેનાઇલ ડાયાબિટીસ હોય છે એટલે કે નાના બાળકોને જે થતો ડાયાબિટીસ હોય છે, તો આ પ્રકારના રોગોમાં અમે પંચકર્મ અવગણી દેતા હોઈએ છીએ. બીજું કે અમુક લક્ષણો એવા હોય છે કે જેમાં દર્દીને અમે સામેથી કહેતા હોઈએ છીએ કે ના ભાઈ, તું હમણાં કોઈ સારવાર ના કરાવીશ, આ તારા શરીરમાં અસાધ્યતા તરફ જાય છે, એટલે કે તારો રોગ હવે મૃત્યુ સુધી પહોંચશે. તો આ પ્રકારના રોગોમાં અમે પંચકર્મની સારવારની સલાહ નથી આપતા હોતા. જી બિલકુલ. વધુ એક દર્શક મિત્ર મનસુખભાઈ આપણી સાથે જોડાયા છે. મનસુખભાઈ, પ્રશ્ન જણાવશો આપનો. સર, મારા 5 વર્ષથી 180 સુગર રહે છે, તો આપની કોઈ સારવારથી આ ડાયાબિટીસ મટી શકે ખરું? યસ, જે મનસુખભાઈએ વાત કરી કે 5 વર્ષથી 180 આસપાસ સુગર રહેતું હોય છે, ખાસ મનસુખભાઈ તમારા લક્ષણોની સારવાર જરૂર છે, શુગરની સારવારની જરૂર નથી. તમારા શરીરમાં એવી શું ખરાબી થાય છે કે તમારું શુગર 180 આવે છે? એ ખરાબીને આપણે દૂર કરવી છે. શુગર 180 તો બાય ડિફોલ્ટ નીચેની તરફ આવી જશે. તો ખાસ તમને શું લક્ષણો થાય છે, તમારા શરીરમાં એવી શું ખરાબી થાય છે કે જેના કારણે તમારું 180 શુગર આવ્યું છે? સામાન્ય રીતે દર્દીના પેરામીટર્સ એવા હોય છે કે ના સાહેબ, મારે રિપોર્ટમાં 180માંથી 120 આવવું જોઈએ. એ અમે ફરી માં જતા હોઈએ છીએ કન્સલ્ટેશનમાં કે હમણાં એ આપણી પ્રાયોરિટી નથી. તમારા શરીરમાં શું લક્ષણો પેદા થાય છે એ લક્ષણોની સારવાર કરવાની છે, શુગરની સારવાર નથી કરવાની. એક ઉદાહરણ આપું કે ઘણા દર્દી ભૂખ ના હોય છતાં જમી લેતા હોય છે. આવું જો એ કન્ટિન્યુઅસ કરે તો એનું શુગર વધવાનું જ છે. ભવિષ્યમાં 5 વર્ષે 10 વર્ષે એને ડાયાબિટીસ આવવાનું છે. તો એને ભૂખ લાગવી અને એનું શુગર નોર્મલ થવું એ આપણી સારવાર છે. એને ભૂખ લાગતી જશે તો બાય ડિફોલ્ટ એનું 180નું શુગર નીચે 120 તરફ આવી જશે. એટલે ખાસ મનસુખભાઈને સલાહ આપીશ કે 180 શુગર એ તમારો પેરામીટર્સ નથી. તમારા માટે એ જરૂરી છે કે તમારા શરીરમાં શું લક્ષણો થયા છે અને કેવી રીતે આપણે એને દૂર કરી શકીએ. ખાસ આયુર્વેદમાં કોઈ કારણોની સારવાર કરવામાં આવે છે, કોઈ લક્ષણોની. એવું નહીં કે તમને માથું દુખે છે તો આ ગોળી લઈ લો, તમને પેટમાં દુખે છે તો આ ગોળી લઈ લો. માથું કેમ દુખે છે, તમારા શરીરમાં એવું શું થયું છે કે જેના કારણે તમને માથું દુખે છે, એ પ્રકારના કારણો જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી તમારું શુગર કંટ્રોલમાં નહીં આવે. જી બિલકુલ. મનસુખભાઈ, ખૂબ સરસ માર્ગદર્શન ડૉક્ટર મિલને આપને આપ્યું છે. આપ અજ્ઞાત આયુર્વેદ ક્લિનિકની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો. ડૉક્ટર મિલન, એવું કહેવાય છે કે કોઈ પણ પ્રકારની બીમારી કે પછી રોગનું આયુર્વેદિક પદ્ધતિથી આપણે તેને જળમૂળમાંથી મિટાવી શકીએ છીએ, તો શું ડાયાબિટીસમાં પણ આપણે તેને જળમૂળમાંથી મિટાવી શકીએ છીએ? યસ, જે મેં અગાઉ પણ વાત કરી એ પ્રમાણે તમારા કારણો જરૂરી છે. તમને કયા કારણોથી વાત કરી, જે આપણે 5 વર્ષના બાબાને વાત કરી તો એને હવે મટવાની શક્યતા બહુ ઓછી છે, પણ એને આપણે મેનેજ કરી શકીએ. તો એ જ રીતે અમુક કારણો એવા છે કે જેને રિવર્સ કરવા બહુ મુશ્કેલ કામ હોય છે, એટલે કે એને મટાડવું બહુ ડિફિકલ્ટ થતું હોય છે. અમુક કારણો એવા છે કે જેને ઇઝીલી આપણે મેનેજ કરી શકીએ છીએ. કોઈને હમણાં 1-2 વર્ષથી ડાયાબિટીસ થયો છે તો આપણે એને મટાડવો બહુ ઝડપથી કંટ્રોલમાં આવી જતું હોય છે. ઘણા રોગો એવા છે કે લાંબા સમયના ડાયાબિટીસના કારણે એમને બીપી, ડાયાબિટીસ સિવાય કોલેસ્ટ્રોલ, કિડની સંબંધિત રોગો, આંખ સંબંધિત રોગો, હાથ પગના તળિયા બળવા, હાથ પગના જ્ઞાનતંતુઓની સંવેદના જતી રહેવી, તો આ બધું બતાવે છે કે રોગ બહુ જ આગળ સુધી પહોંચી ગયો છે. તો આ પ્રકારના રોગોની અંદર આપણે એને યાપ્યતા તરફ એટલે કે અમારી સારવાર જો એને ચાલુ રાખે તો એનું શુગર મેનેજ થઈ શકતું હોય છે. બીજું કે ડાયાબિટીસના કારણે બીજા અંગો પર જે ઇફેક્ટ પડતી હોય છે એ આપણે મિનિમાઇઝ કરી શકતા હોઈએ છીએ. તો ખાસ તમે કયા સ્ટેજમાં છો, કઈ રીતે તમને આ રોગ થયો છે એનું એસેસમેન્ટ થયા પછી આ સારવાર થતી હોય છે. જો તમારા કારણો સારા હોય એટલે કે હજી નજીકના સમયમાં જ તમને આ બધી વસ્તુની ખબર પડી હોય ને એની અન્ય અંગો ઉપર ઇફેક્ટ ના પડી હોય, તો ખાસ આપને લાંબા સમય સુધી ડાયાબિટીસની ગોળીઓની સારવાર લેવાની જરૂર નથી પડતી હોતી. બિલકુલ. ડૉક્ટર મિલન, શું શરીરમાં વારંવાર ઇન્ફેક્શન આવતા રહેતા હોય તો શું તે ડાયાબિટીસ અંતર્ગત ગણી શકાય? હા, સામાન્ય રીતે જોવામાં આવે તો કે ઘણા દર્દીઓને લાંબા સમય સુધી કોઈ એક ઇન્ફેક્શન રહેતું હોય છે. એક ઉદાહરણ આપું કે ઘણા દર્દીઓને ગળાનું ઇન્ફેક્શન થઈ ગયું તો રૂટીન ચેકઅપમાં ખબર પડે કે ના ભાઈ, તમારું શુગર હાઈ છે એના કારણે તમને રૂજ નથી આવતી.
એ જ પ્રમાણે તમારા શરીરમાં કંઈ પણ ખરાબી થતી હોય છે એ ભગવાન એના અલગ અલગ લક્ષણો બતાવતા જ હોય છે. તમને વાગ્યું છે રૂજ નથી આવતી, તો આ બધું બતાવે છે કે તમારા શરીરની અંદર ચિકાસનું પ્રમાણ વધતું જાય છે. તમને વારંવાર પેશાબના ભાગે ઇન્ફેક્શન લાગે છે, તો બતાવે છે કે તમારા શરીરની ગરમી ક્યાંક બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. તો આ રીતે અલગ અલગ ઇન્ફેક્શનના કારણે તમારા શરીરમાં એ ખબર પડતી હોય છે કે તમારું શુગર હાઈ હોય છે. જો આપણે એ કારણોને દૂર કરી દઈએ તો બાય ડિફોલ્ટ તમારું શુગર પણ ઓછું થઈ જતું હોય છે અને એના ઇન્ફેક્શનને પણ કવર મળી જતું હોય છે. જી બિલકુલ. તો આયુર્વેદની યાજ્ઞામાં આજે આપણે ડાયાબિટીસની બીમારી અંગે ખૂબ સરસ માર્ગદર્શન ડોક્ટર મિલન પાસેથી મેળવ્યું. ડોક્ટર મિલન, આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, આભાર આપનો. આભાર આપનો પણ. દર્શક મિત્રો, આપ પણ કોઈ પણ પ્રકારની બીમારીથી પીડાઈ રહ્યા છો જેનું આપ ખૂબ સરસ માર્ગદર્શન મેળવવા માંગો છો, તો આપ પણ અજ્ઞાત આયુર્વેદિક ક્લિનિકની રૂબરૂ મુલાકાત લઈ શકો છો, જેનું સરનામું આ પ્રમાણે છે. આગ્યાર્થ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ, એ 304 સિલ્વરબ્રુક કોમ્પ્લેક્સ ડોક્ટર હાઉસની સામે, પરિમલ ગાર્ડન પાસે, આંબાવાડી, અમદાવાદ 38006, મોબાઈલ 9725475599, વેબસાઇટ www.agyarthayurved.com. તો આરોગ્યની આજ્ઞામાં અત્યારે બસ આટલું જ. નવા એક વિષય સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.